જય સચિદાનંદ જય સચિદાનંદ. ચાલો આ પ્રશ્ન તમારે કરો. મારે પરીક્ષા આપવાની પાસે છે. કાલે જે વાત થઈ હતી ને, નિશાનજીને હું ક્વેશ્ચન કરી દીધું કે પાર્ષદ ભગવાનનું મિત્ર સામાન્ય રીતે આપણે કહીએ કે કોને કહેવાય. બેસી જવાનું કે પછી કોઈ ગૌતમ બુદ્ધ પણ આમ જ બેસે બેસે ને જયારે કોઈ પ્રશ્ન ન હોય એટલે વિદ્રાંતા એટલે જે આવે ને એને ગમે એવી પરિસ્થિતિ આવે છતાં રાગ અને દ્રષ્ટિ પર થઈ શકે. આપણે શું કહીએ કે પાર્શ્વનાથ ભગવાનના આખા જીવનકાળમાં એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ હતી કે એમને એમના ભાઈ જોડે 10 અવતારથી વેર હતું અને આ વાત બની છેલ્લા અવતાર જ્યારે પોતે તીર્થ ભગવાન થયા હતા અને સાધના કાળમાં થયેલી એમ કહેવાય કે આવી રીતે સાતરનો શબ્દ એવી રીતે તે એક પ્રતિમા ધારણ કરીને ઉભા હતા. એક પ્રતિમા ધારણ એટલે કે પૂરી સ્થિરતા હતી એમ કરીને નથી મળતા, પણ આપણને તો દાદા જવાબ આપેલો છે ક્યાંથી આવે છે. પછી એટલે ભગવાને કીધું નહી પણ એ આવ્યા ને. ભગવાન તો ત્રણ જ્ઞાનના અધિપતિ હતા એટલે કે જન્મથી એમને હતું અને દીક્ષા લીધી એટલે મન કરે જ્ઞાને ખુલ્લું થયું કે આ તો શાસ્ત્રની વાત. અને એમને દેખાઈ ગયું કે સાહેબ આવે છે. સાહેબ આવતા દેખાય નહીં, સાહેબ જેવા લાગીએ આપણને અને આપણે એમને સાહેબ તરીકે સ્વીકારીએ ને એવી રીતે રહીએ ત્યારે આપણે છૂટી જઈએ. પણ હમણાં તો કેટલા જણા લાગે છે તે પોતે ડાયરી લઈને બેસવું પડે એવી રીતે નાની પતલી જાડી જેવી જોઈએ 200 પાનાની 1000 પાનાની એ તો 1 2 3 4 એટલે એમને ખબર પડી કે સાહેબ આ હિસાબ માણસ ભેગા થાય ને. એમને તો એમના જ્ઞાનમાં દેખાયું કે આવી રહ્યા. હવે આગળ થયું શું કે એમને આવીને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું. ઉપરા ઉપરી આશીર્વાદ તો ઉપરા ઉપરી જ આવે એટલે બધી રીતે એમને વેરી હોય તો શું કરે આશીર્વાદ જ આપે.
એટલે બધી રીતે એમને ધ્યાનમાંથી હલાવવાનો પ્રયત્ન કર્યો. તે આપણા જીવનમાં તો આપણે કોઈ હલાવતું નથી ને, વિશેષ સ્નેહ ધરાવે છે આપણા ઉપર, અને આપણને પણ એના માટે વિશેષ સ્નેહ છે, પ્રેમ છે. એટલે એ આપણે આપણને હલાવે, વધારે આશીર્વાદ આપે, અને આપણે એમને એમના આપેલા કરતા ડબલ આપીએ. એટલે બહાર આપણને ખકડાટ સંભળાય, પણ એ કીધે તમે અમારા ખકડાટને જોતા નહીં, આ અમારો પ્રેમ છે. એ તો વાત સાચી. એટલે એમને દેખાઈ ગયું કે આ તો આયા સાહેબ. હવે એમાં કઈ રીતે થયું હતું ને, છેલ્લા એ જ ભાવમાં જયારે પોતે રાજાજી હતા અને દીક્ષા લઈને હવે, તો એક વખત એવું બનેલું કે એ તે વખતે એ જ ભાવમાં આયુષ્ય લાંબા હતા ને, તે અઘોરી તપ કરતા હતા, એટલે હિંસક તપ. ને એવામાં એ જે અગ્નિને બધાનો પ્રયોગ કરે, તેમાં લાકડા જે વાપરે છે એમાં એક નાગર ને નાગર હતા, એ બળતા હતા, મરવાની અણી પર હતા. અને એમને તો આ ત્રણ નાગ સાથે આવેલા, એટલે અવધિક નાગથી એમને ખબર પડી કે અંદર નાગ છે, એટલે મરી રહેલા, એટલે મરવાના અણી પર. એ કીધું કે આ શું કામ તું આ શું તપ કરે, અઘોરી તપ કરે, તે બંધ કરે છે. ક્યાં છે એમ કે એ તો ત્યારે રાજા હતા, એટલે કિંગ કે છે. એમને લાકડું તોડાવ્યું, સિપાયો પાસેથી આ નાગ નાગર નીકળ્યા. એમણે જોયું કે આ મરી રહ્યા છે, એટલે એમણે એમને આવું શાસ્ત્ર કહે છે કે એમને નૌકા મંત્ર સંભળાય, એટલે પંચપરમેશ્વરી મંત્ર સંભળાયો. ને એમના આ મંત્ર સાંભળવાથી એમને ખૂબ સ્નાતા રહી, અને ત્યાંથી એ દેવ ગયા, અને ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી માતાજી થયા. અને આ આવા કુટુંબ કરીને ગુજરી ગયા. તો પેલા એમ કે નીચલી કોટીના દેવ થયા કમટ કરીને. એટલે હવે એ આવ્યા, એનું થોડું દેવ રાખ્યું, એટલે બે થયું ને, નારાજ થયા હતા, મારા તપમાં ભંગ કર્યો ને આમ કર્યું ને તેમ, એટલે વેર તો હતું, એટલે એ વધારે વધ્યું. કે આવી રીતે આયા, હા મોટા મોક્ષે જવાના, જોવો ને કેવી રીતે મોક્ષે જવાનું. એવું આપણી તો કોઈ પરીક્ષા કરવા આવતું નથી, ને આપણે લોકોની પરીક્ષા કરીએ. ડાયરામાં કેટલાક નામના રહી છે, આજ્ઞા કેટલી બચાવી છે. એટલે એવું થયું, બધું કર્યું, ભગવાને કોઈ મચત આપી નહીં. હવે કેમ ના આપી? પહેલું તો એ છેલ્લું શરીર હતું, એટલે ચરમ શરીર હતું, જે આપણે આજ્ઞા પાડીએ છીએ ને એનાથી એ થવાનું છે, એટલે કે થઈ રહ્યું છે, થઈ રહ્યું છે. અને એમનું તો ચરમ શરીર હતું, બધું એ કર્યું. કારણ કે ચરણ શરીર આપણે વાતો કરીએ ખાલી, પણ એની કલ્પના કરવી બહુ અઘરી છે. અગ્નિથી કોઈ પણ શસ્ત્રથી એ મરી શકે છે, કુદરતી રીતનું જીવન, કુદરતી માણસ. અને આખો દિગ્રંથો પરમાત્મા થવાના, એટલે આવું થયું અને કોઈ મચક અપાય નહીં એમનાથી. અને સ્થિર, એટલે એક બાજુ દ્વેષનું પરિણામ છે, જેમાં ઉપસર્ગો ભગવાન ઉપર થયા. હવે છેલ્લા અમને અંદરથી સૂચ્યું કે કોઈ મચક આપી નહીં, તો એ જે ઉદ્યાનમાં આ તપ કરતા હતા, તે આખું વરસાદથી ભરી નાખ્યું પાણી, ખૂબ વરસાદ કરીને પાણીથી ભરી નાખ્યું. ભરતા 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 એમ કહી દે, હવે નાક બંધ થશે તો ધ્યાન કેવી રીતે કરી શકશે, શ્વાસ કેવી રીતે લે છે. એટલે જેમ આપણે કહીએ ને કે વેર વેરીને શોધે, તેમ જેના થકી આપણને સુખ મળેલું હોય
તેમને પણ અને એ તો દેવ દેવી થયેલા એટલે સત્તાવાળા, એમને ખબર પડી કે આપણા પ્રભુ મુશ્કેલીમાં છે, કે આપણે મદદ કરવા જવી જોઈએ. એટલે એ બાજુ પદ્માવતી દેવીએ કમળની રચના કરીને ભગવાનને ઉપાડી દીધા. એ બીજી બાજુ ધર્ણેન્દ્ર દેવે છત્ર ભરીને જે કરતા હતા તે ભગવાનને થવા ના દીધી. હવે આ પરિસ્થિતિ કેવી છે, એક બાજુ દ્વેષનું પરિણામ છે, બીજી બાજુ રાગનું પરિણામ છે, કારણ કે એમના થકી સુખ પામેલા, જ્યાં એમના થકી દુઃખ પામેલા, એનું પરિણામ આવે છે. અને બંનેમાં ભગવાન એટલે આપણે હવે એમના અંતરમાં જઈએ ને વિચારીએ, એક બાજુ દ્વેષના પરિણામથી પેલા ઉપસર્ગ કરે છે, હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, હલાવવાનો પ્રયત્ન કરે છે, અને આ બાજુ એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. કોણ સારો ને કોણ ખરાબ બોલણે જતી કમટ ખરાબ કહેવાય. આપણે આ બધી વાર્તા સાંભળીને આપણે ડાય ડાય વાતો કરે, ઘરમાં પછી એ હોઈ જાય છે ને, એ આગી પાછી થઈ જાય. એટલે આ દાખલા બધા આપણે સમજવા માટે છે ને, આપણા જીવનમાં કેવી રીતે ચરિતાર થાય. બાળકથી સાથ દેતે રહેના, સાથ મદદ કરે છે, એક બાજુ દ્વેષનું પરિણામ હેરાન કરે છે. ભગવાન બિલકુલ સ્થિર રહ્યા, ઉપસર્ગ કરનાર પર દ્વેષ નહીં, મદદ કરનાર પર રાગ નહીં. આપણને જવું ના થાય ને હેરાન કરનાર, પણ આપણને એ જે દ્રષ્ટિથી રહ્યા એ દ્રષ્ટિ દાદાએ આપણને આપી છે. તો દ્રષ્ટિનો ઉપયોગ આપણે શીખી રહ્યા છે, એ શીખીને આવેલા પાકા થયેલા એટલે એમને છેલ્લો ભાવ હતો, એટલે જે શીખેલા ને એનું પરિણામ આપ્યું. આપણે હમણાં પરીક્ષા આપી રહેલા છે, એનું પરિણામ આવશે ત્યારે આપણા પરિણામ આવવા જશે. પણ આ તો આપણે સમજી લઈએ કે પાછળના ભગવાનમાં આવું થયું, એટલે એટલા માટે એમની પ્રતિમા જ્યાં પણ હોય છે ત્યાં આવી રીતે એમની બેઠક કે પ્રભાષણ કે એના એના પર બહુ કમળ દેખાડતા નથી. પણ છત્ર હોય છે ધરણે એમ સમજવા માટે કોઈ કદાચ એમને કોઈ એમને ત્યાં જ્યારે પાર્થનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલી હોય તો પહેલો કોઈ જગ્યા પર હશે ખરું, પણ આ વાત એ એટલે બધી જોઈને જ ખબર પડે આ પાર્થનાથ ભગવાન. એટલે એ ઉઘાડી ઉતરાતાના દર્શન થાય આપણે, એમના જીવનનો આ દાખલો જે છે. હવે આપણને એ જ જ્ઞાન મળેલું છે, એ દ્રષ્ટિ મળેલી છે, અને એ આજ્ઞા મળેલી છે કે જે આજ્ઞાથી આપણે આપણા રાજદ્વેષવાળા પરિણામના સંજોગોમાં આપણે બિલકુલ સ્વસ્થ નિષ્પક્ષ અને આખરે વિકરાગ રહી શકીએ એવું આપણે કરી આપ્યું છે. હવે એમાં જેટલું નથી રહેતું તો ત્યાં એની તપાસ કરી, અને કોણ નથી રહેવા દેતું, શું થાય છે એની દવા કરવા. જેમ પેલા આયુર્વેદના ડૉક્ટર હોય ને એમ કરીને માપી દે, એલોપેથીના ડૉક્ટર હોય ત્યાં કરીને જોઈએ, બ્લડ પ્રેશર માપે, અને આપણે કંઈ તકલીફ કીધેલી હોય તો એના રિપોર્ટ કરાવવા કે એમ કરીને. હોમિયોપેથીવાળા હોય તો આપણો બધો ઇતિહાસ લે, ઠંડુ ગમે છે ગરમ ગમે છે બધું બધું, ખાટું ગમે છે ગળ્યું ગમે છે બધું, એના પર ઇતિહાસ આપણી આપણો લે એને બધી દવા આપે. પણ હું તો શું છે કે દવા આપે એમને માગતા નથી, થોડી તપાસ કરીને આપે, એટલે તપાસ કર્યા પછી એ દવા યોગ્ય રીતે અને યોગ્ય દવા આપણને મળતી હોય અને એનો ઇલાજ થાય, એનો ઉપાય થાય. એટલે આપણે પણ આવી રીતે, પણ આપણને કહી દીધું કે આજ્ઞામાં બધા જવાબ આપી દીધા. આજ્ઞા સામાન્ય શબ્દ
વાત વાક્યો જ છે, પણ એમાં આખું વિદ્રાંત વિદ્રાંત અને વિદ્રાંત થવાનો વ્યવહાર દાદાએ મૂકી દીધો છે. એટલે આખી પ્રકૃતિમાં એનો શું જવાબ ક્યાં ખૂટે તે આપણને એ પ્રજ્ઞાશક્તિ અંદર બેસાડી આપી છે કે જે આપણા પ્રકૃતિના સંબંધમાં આપણને તે આપણાનો ઉપયોગ કરતા શીખવાડે અને આપણને સમાધાન આપે. હવે જ્યાં આપણે કહીએ ને કે પોતાની ના થતું હોય તો બીજાની મદદ લે, એવી રીતે અહીંયા આવીને આપણે વાર્તાલાપ કરીને વાતને સમજી લઈએ. આમાં સમજાવનાર અને સમજનાર જુદા નથી. સમજાવનાર પોતાનું પાકું કરે છે અને સમજનારને એમની વાત સમજણમાં આવી જાય છે. એટલે અહીંયા આપવા લેવાનું એવું હોતું નથી, કશે પણ આપવા લેવાનું હોતું નથી. પણ આ તો માને છે ખાલી, પોતે આગળ આપવાનો ભાવ કરેલો હોય એટલે એમને માંગનારા મળી આવે અને એમને આપવાનો સંજોગ આવે, એમને લેવાનો સંજોગ આવે. પેલા માને કે મેં મદદ કરી અને એમ લાગે કે એ ઉપકારી ભાવે રહી. એટલે આ વાત છે, એવું વિજ્ઞાન મળેલું છે એટલે એને સમજ સમજ કરવા માટે પૂછવા. આગળ જેને એવા ભાવ કર્યા કે મારે આપવા છે એ પછી નેક્સ્ટ વર્ષમાં એ ડોનેશન બધું આપ્યા કરે કર્યા કરે, પણ એવા કોઈ વ્યક્તિ ખરા કે મારે લેવું જ છે એવા ભાવ કરેલા હોય, એવું કઈ કરતું હશે કે મારે લેવું જ છે? આપનારા છે ને, હા પરિણામ છે કે જેમાં તમારે પ્લેટફોર્મ પર રસ્તા પર આખી રીતે માંગે છે એ આપણે કેટલી વખત સમજૂત કરતા હોય છે, પણ આપણે વિચારીએ કે પોતાની જાતને વેચીને માંગે. આપણને કહે ને કે જાઓ જેને માંગો, મહેનતની રોટલી ખાઈ પણ આ નહીં માંગવું એમ કરીને કહે. એટલે અગર એને કોઈને પરવશ કરેલા હોય એટલે આજે એ પરવશ એને એને માંગવું છે કરીને, એટલે માંગવાનો ઇઝ વન ઓફ ધ પર્પસ. હા, દાદા ભગવાને એમના માટે કીધેલું કે અમારું જીવન આપવા માટે જ છે, લેવા માટે નથી. લેવાનો ભાવ થાય કે લેવાની વાત આવે એટલે તમારે મોરાલિટી તોડવી પડે. હા, બહુ મોટી વાત. અને મોક્ષ કોનો થાય? 100% મોરલ થયેલો હોય ને એનો થાય. એટલે આ જ્ઞાન ને આ બધું શુદ્ધાત્મા જે છે અંદર તે અનંત ઐશ્વર્યવાળા છે. અનંત ઐશ્વર્યવાળાને તે કચોની ખપ હોતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને જોઈતી નથી. આ બેમાં વિચાર કરો, જોઈતી નથી અને ખપતી નથી, બેમાં કઈ ફેર છે? પણ ફાઇન ડિમાર્કેશન એ તમે સમજાવો. ખપતી નથી નો મતલબ શું? કે મારે કોઈનું એવું અવલંબન નથી, એનો ખપ નથી મને. ખપ તો ખબર પડે, એના વગર મને ચાલે. ઓકે, અમે જોઈએ છે કરીને છે તો એ બતાડે છે કે મને એનું અવલંબન છે, એના વગર મને નહીં ચાલે. એટલે આ ભાષા છે ને, ગુજરાતની ભાષા છે. એને દાદા ભગવાનનું વચન પણ જ્યાં જ્યાં આ બધા સૂત્રો છે ને
એટલે જેમ જેમ આપણને ઊંડાણથી સમજણ પડે ને તેમ તેમ બાકી શબ્દાર્થ શબ્દનો અર્થ કાઢે સ્યાગ વાઘનો તો એમાં એનો જવાબ મળી જાય, પણ આપણને એ ખબર પડતી નથી. સ્યાગનો જ મતલબ નથી, પણ એ ગુજરાતી ભણેલા હોય એમને આવડવું જોઈએ. એમની થોડી એ દ્રષ્ટિ ખુલેલી હોય ને તો એમને ખબર પડે. એ તો કઈ શ્યાદવાદ એટલે અનેકાંતવાદ ને બધું 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 બોલે જે શાસ્ત્ર માટે બીજે બધે બહાર પ્રચલિત છે ને, પણ એને સમજણ પડે એવી વાત કરો. એ સમજાવેલી વાત નહીં કરવા. સમજણ પડે ક્યારે કે પોતાને સમજાયું હોય ને એ નેચરલી લોક ભાષામાં એ વાત થઈ ગઈ. પણ આ તો વાત સમજવા એટલે ખબર નથી, જોઈતો નથી, એટલો મોટો ફરક છે. એટલે આજે સુધી કોઈ પણ વિનાશીજી મને ખબરતી નથી કેમ નથી ખબરતી, કારણ કે મારું જે શુદ્ધાત્મા પદ છે તે અનંત ઐશ્વર્યવાળું પદ છે મારા અસ્તિત્વ માટે. એટલે મારા હોવા માટે, મારા કામ કરવા માટે અને મારા જીવન માટે મારે કથાની અવલંબનની કોઈ જરૂરત છે જ નહીં. એવો નિરાલંબ આત્મા, વિજ્ઞાન સ્વરૂપ આત્મા આપણને આમ મધ્યરીમાં આપ્યો છે. હવે એને ખાલી સમજવાની વાત છે ને એ આ માથાકૂટ કરવા માટે આપણે ભેગા થયા, પુષ્ટિ કરવા માટે. હું કેવળ મોક્ષનો જ ખપી છું. હવે આમાં ખપ અને મને ખપ મોક્ષ જોઈએ છે. મોક્ષનો ખપી છે, ખપી એટલે આ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આજે કદી કોઈ વિનાશીજી કોને ખપતી નથી. આપણે એનો મર્મ ધ્યાન આવે, પણ ખપવાનો ખપવાની વાત આવે છે ને એને વિચારવાનું છે, સમજવાનું છે કે જ્યાં મને જરૂરત જ નથી એમ કરીને આપણે પોતાની જાતને ફિટ કરીએ છીએ. આઈ કેન ડૂ વિધાઉટ યુ. હા, મારું અસ્તિત્વ, મારું જીવન, મારો સ્વાદ એના આધારે નથી, એટલે મારે એની જરૂર છે. પોતે સિદ્ધ સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું કરીને કહે છે ને આ બધાને બોલીએ છે. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આ એનું પ્રકૃતિના સાહેબનું વચન છે. પરમ જ્યોતિ એટલે એ પેલું આઈ એમ અને આ આઈ એમ નોટ, કે મને આ એની ખબર નથી. તો ખ્યાલ આવ્યો આ હું છું કરી તે તો બરાબર છે, પણ મારે આમ રહેવા માટે આની જરૂરત જ નથી, ખબર નથી. આપણે પાકી વાત કરીએ એટલે દાદાએ જ્ઞાન આપ્યું, આપણને નિશ્ચય હાથમાં આપ્યો. હવે વ્યવહારનો ઉકેલ લાવવા માટે આપણને આજ્ઞા આપી, એ આપણે કરવાની છે. અને એ આપવા માટે અને એ કરવા માટે પણ એની સમજણ પણ આપી દીધી કે તમારે સમજવાનું કંઈ કરવાનું નથી, કરવાનું પણ ધ્યાન છે એની સમજણ આપી દીધી કે કેવી રીતે કરે છે. અને એ તો અમને કહી દીધું એટલે એમનું આજ્ઞા પ્રમાણે, અનુભવ પ્રમાણે એમનું આપણને આજ્ઞા પ્રમાણે આપ્યું, પ્રમાણથી અપાય. આપણે એને આજ્ઞા પ્રમાણથી રાખીએ કે આપણું અનુભવ પ્રમાણ ખુલ્લું કરશે. કેમ તો કે એ વ્યવસ્થિતની સામે જ્યાં જ્યાં આપણી બુદ્ધિ ઊભી થાય ને એ બુદ્ધિને સ્કોપ નહીં આપે, બુદ્ધિ આવરણ લાવે છે સમજણમાં, જેમ કે તેમ જોવા દેતું નથી. કારણ કે લાઈફ ઉભીની લાઈફ ખંડાયેલી લાઈફ છે, અહંકારની મલિન થયેલી લાઈફ છે, એટલે સીધું જોવા દેતી નથી. એ આર્તદ્રુપ બતાડે છે અને એમાં આર્તદ્રુપ બતાડવાથી સીધો અનુભવ થતો નથી. એટલે બુદ્ધિની વાત અને બુદ્ધિનો ઉપયોગ એ આપણને સીધો અનુભવ કરાવી શકે છે અને એ આપણને કોલમાં રાખે, પ્રકૃતિમાં રાખે, આમાં થઈ શકે. એટલા માટે બુદ્ધિના ઉપયોગે જે આ જગતમાં
અધ્યાત્મ શોધવા જાય છે ને એની પાસે એક જ જવાબ છે, ધીસ ઇઝ નોટ ધેટ, એ હું નથી. હું છું કોણ આપી શકે કે જેમને એ પ્રાપ્ત થયેલું છે, એમને પણ એ એવું પ્રાપ્ત એવા પાસે થયેલું કે જેમને પ્રાપ્ત થયેલું છે. એટલે આ પેટર્ન એવું છે કે પાસ થાય છે જાતે કશું ઉભું થતું નથી. દાદા ભગવાને એમના માટે કીધેલું કે અમને આ ભાવમાં સ્વયંભૂ થયેલું છે પણ આગળ અમને દુઃખ મળેલા હોવા જોઈએ અને મળેલા છે અને એના આધારે આ વખતે ખુલ્લું થયું, સ્વાભાવિક બટ નેચરલી ખુલ્લું થયું. પણ એની વાત એ સમજવાની છે. એટલા માટે એમણે કીધું પોતાના માટે કે તીર્થંકર ભગવાન સ્વયંભૂ હોય અને આશ્રમ વિજ્ઞાની સ્વયંભૂ હોય એટલે આપણને કયા લેવલનું મળ્યું, કયા લેવલે આપણને બેસાડ્યા એટલે વાણીનો વ્યય ના થાય, પૈસાનો વ્યય થાય, વાણીનો વ્યય થાય, વસ્તુનો વ્યય થાય, વપરાઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય, પણ એમાં કઈ ભરાતું જ નથી. કવિનાથી એવો અભ્યય હું છું કે જેમાં કશું ભરાતું નથી, એમાં કશું ખાલી થતું નથી, એમાં કશું ખાલી થતું એટલે એનો અવિનાશી સ્વભાવ છે. એ સચિદાનંદ.